નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ સંવાદ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આવા જ નવીન વિડીયો ખેતીમાં નવીન તંત્રજ્ઞાન જાણવા માટે જોતા રહો કૃષિ સંવાદ યુટ્યુબ ચેનલ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો આપણા મિત્રો સાથે શેર કરો. કપાસના પાકમાં બીજી કોઈ પણ જીવાતનું નુકસાન આપણે જોઈ શકીએ છીએ, પરંતુ ગુલાબિયાળનું નુકસાન આપણે જો ચીવટપૂર્વક નિરીક્ષણ ના કરીએ તો એ આપણને દેખાતું નથી. ગુલાબિયાળ કપાસના ઉત્પાદનમાં એક છૂપા આતંકવાદીની જેમ 5% થી લઈને 80% સુધીનું નુકસાન પહોંચાડીને ખેડૂતો ઉપર કાળો કહેર વરસાવે છે. ગુલાબિયાળના અસરકારક નિયંત્રણ માટે સૌ પ્રથમ આપણે ગુલાબિયાળના જીવનચક્ર અને આહાર પદ્ધતિને સમજવી ખૂબ જ જરૂરી છે. તો આજના આ વિડીયોમાં આપણે ગુલાબિયાળ અને તેના નિયંત્રણની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો ગુલાબિયાળના ફૂદા કપાસના કુમળા પાનની નીચે ફૂલ અથવા તો ચાંપવા અથવા તો નાના ઝીંડવા ઉપર 1 કે 2 અથવા તો 4 થી 10ની સંખ્યામાં જૂથમાં ચપટા અને લંબગોળ આકારના આશરે 300 થી 400 જેટલા ઈંડા મૂકે છે. આ ઈંડાની અવસ્થા 4 દિવસની છે. ગુલાબિયાળની અવસ્થા કુલ 4 અવસ્થામાં પૂર્ણ થાય છે, જેમાં પહેલી અને બીજી અવસ્થામાં આ ઈયળ પીળાશ પડતા સફેદ રંગની અને કાળા માથાવાળી હોય છે. ત્રીજી અવસ્થામાં ઈયળ વિકાસ પામીને ગુલાબી રંગની થતી જાય છે, જ્યારે ચોથી અવસ્થા બાદ પુખ્ત ઈયળ 2 પ્રકારના જીવનકાળમાંથી પસાર થાય છે. ઈયળ તેની પાછલી અવસ્થામાં ઝીંડવામાં 2 બીજ ભેગા કરીને તેમાં કોસેટો બનાવે છે અથવા તેમાં લાંબી સુષુપ્ત અવસ્થા પસાર કરે છે. 13 થી 18 દિવસની ટૂંકી ઈયળ અવસ્થામાંથી પસાર થઈને કોસેટોમાં રૂપાંતર થવું અથવા તો બીજો પ્રકાર સુષુપ્ત અવસ્થામાં પ્રવેશીને 12 થી 13 મહિના જેટલી લાંબી ઈયળ અવસ્થામાં જ પસાર કરવું. ગુલાબિયાળના કોસેટા આછા બદામી રંગના હોય છે અને ફૂદા ઘટ્ટા બદામી રંગના. આગળની પાંખો ઉપર કાળા ટપકા અને પાછળની પાંખો ઝાલરવાળી હોય છે. 6 થી 20 દિવસમાં ગુલાબિયાળના ફૂદા કોસેટોમાંથી બહાર આવે છે. મે જૂનમાં નીકળતા ફૂદા ઈંડા મૂકતા નથી અથવા તો નાની ઈયળ ખોરાક ના મળવાથી મૃત્યુ પામે છે, જેથી તેને આત્મઘાતી પેઢી પણ કહે છે. જ્યારે જુલાઈ ઓગસ્ટમાં નીકળતા ફૂદા ઈંડા મૂકીને વધુ નુકસાન કરે છે. ફૂદાનો જીવનકાળ 15 થી 20 દિવસનો હોય છે. આમ સામાન્ય રીતે ગુલાબિયાળનું જીવનચક્ર 22 થી 77 દિવસનું હોય છે, પણ સુષુપ્ત અવસ્થામાં જવાથી 13 મહિના જેટલું થઈ જાય છે. તો મિત્રો, આ હતી ગુલાબિયાળના જીવનચક્ર વિશેની માહિતી. હવે આપણે તેનાથી થતા નુકસાનના પ્રકાર વિશેની આપણે માહિતી મેળવીશું. ગુલાબિયાળ 1.5 કલાકથી વધારે ખુલ્લામાં રહી શકતી નથી, જેથી ઈંડા સેવાયા બાદ બહાર આવેલી નાની અવસ્થાની ઈયળ ફૂલભમરી ચાંપવા અથવા તો નાના ઝીંડવામાં કાણું પાડીને અંદર દાખલ થાય છે. ફૂલમાં આ ઈયળ રેશમી તાંતણાથી પાંખડીઓને અંદરની બાજુએથી જોડી દઈને ગુલાબના ફૂલ જેવો ફૂલ બનાવે છે, જેથી આવા ફૂલને રોજેટેડ ફૂલ પણ કહે છે. ક્યારેક ફૂલની પાંખડીઓનો આકાર બદલાઈ પણ જાય છે. ફૂલ અને ચાંપવામાં આ ઈયળ પરાગરજ ખાય છે. ઝીંડવામાં આ ઈયળ કપાસના રેસામાં બોગદા બનાવીને કપાસિયા ખાય છે. આવા ઝીંડવાનો આકાર બેડોળ થઈ જાય છે. ઘણી વખત ઉપદ્રવિત ફૂલ ચાંપવા અને ઝીંડવા ખરી પણ જતા હોય છે. પૂર્ણપણે નુકસાન પામેલા ઝીંડવા ખુલી શકતા નથી, જેથી વીણવામાં પણ મુશ્કેલી થાય છે. ગુલાબિયાળ કપાસિયા ખાઈને ઉત્પાદનમાં મોટું નુકસાન તો કરે જ છે, પણ સાથોસાથ ઈયળ પોતાના મળ દ્વારા કપાસના રંગને પીળાશ રંગમાં ફેરવીને ગુણવત્તામાં પણ ખૂબ મોટું નુકસાન કરે છે. તેમજ કપાસિયામાં તેલની ટકાવારી તેમજ તેની ઉગાવ શક્તિમાં પણ નુકસાન કરે છે. મોટી ઈયળ ઘણી વખત કોસેટો બનાવવા માટે ઝીંડવામાંથી કાણું પાડી અને બહાર જમીનમાં નીકળી જાય છે, જમીનમાં જતી રહે છે. ત્યારબાદ આ કાણામાં ફૂગ લાગવાથી ઝીંડવા બગડી પણ જાય છે. ઉપદ્રવિત ઝીંડવા વિકસિત થતાં ઈયળના દાખલ થયાનું કાણું પુરાઈ જાય છે.
જેથી આપણને નુકસાનની ખબર પણ પડતી નથી અને કોઈ પણ જંતુનાશક દવાના સંપર્કમાં પણ આ ઈયળ આવતી નથી, જેથી આપણે તેનું નિયંત્રણ કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે। આમ આ રીતે ગુલાબી ઈયળ એક છુપા આતંકવાદીની જેમ ખેડૂતો ઉપર આર્થિક રીતે કાળો કહેર વરસાવે છે। તો મિત્રો, ગુલાબી ઈયળના જીવનચક્ર તેમજ તેની આહાર પદ્ધતિ દ્વારા આપણે ગુલાબી ઈયળને કઈ રીતે નિયંત્રણ કરવું તેના વિશેની વાત કરીએ। મિત્રો, ગુલાબી ઈયળથી ગભરાવાની જરા પણ જરૂર નથી। ગુલાબી ઈયળની તો એક બે ને સાડા ત્રણ, બસ આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણે કાર્ય કરશો તો ગુલાબી ઈયળને નિયંત્રણ કરવામાં ચોક્કસથી જ સરળતા રહેશે। મિત્રો, ગુલાબી ઈયળ અડધા કલાકથી વધારે બહાર રહી શકતી નથી, જેથી એકવાર ફૂલ ચાપવા કે ઝીંડવામાં પ્રવેશી ગયા પછી તેનું નિયંત્રણ કરવું મુશ્કેલ બની જાય છે। જેથી ગુલાબી ઈયળના સચોટ નિયંત્રણ કરવા માટે ગુલાબી ઈયળના ઈંડા તેમજ નાની અવસ્થાની ઈયળને જ આપણે કાબૂમાં રાખવી પડશે। જો મિત્રો, આપણા કપાસના પાકમાં ફાલ ફૂલ ચાલુ હોય અને એમાં પણ વળી અમાસનો સમયગાળો હોય, તો અમાસના બે દિવસ પહેલાં અને અમાસના ચાર દિવસ પછી કપાસના કુમળા ભાગ જેવા કે નવું પાન, નાનું ચાંપવું, નવું ઝીંડવું, આના ઉપર સારામાં સારી ઈંડાનાશક અને ઈયળનાશક દવાનો એકદમ સુવ્યવસ્થિત રીતે છંટકાવ કરવો। મિત્રો, આપણા ખેતર અને સેડાપાડાને હંમેશા જંગલી ભીંડી, ખાપટ અને હોલીહોક જેવા નિંદામણોથી ચોખ્ખું રાખો। કપાસના પાકમાં ફૂલ આવતા પહેલાં ફેરોમેન ટ્રેપ કપાસની ઊંચાઈથી 30 સેન્ટીમીટર ઉપર રહે તે રીતે ચોક્કસથી જ લગાવો અને ફેરોમેન ટ્રેપનું રોજે રોજ નિરીક્ષણ કરતા રહો, જેથી આપણે જીવાતની હાજરી, જીવાતનું પ્રમાણ તેમજ દવા છાંટવાના નિર્ણય આપણે લઈ શકીએ। રોજના ફુદ્દા કાઢી લો અને જો ફેરોમેન ટ્રેપમાં 8-9 ફુદ્દીઓ પકડાય તો જલ્દીથી જ દવાનો છંટકાવ કરી લો। સમય સમય પર ફેરોમેન ટ્રેપની લ્યુર બદલતા રહો। ઓગસ્ટ માસમાં ફેરોમેન ટ્રેપની સંખ્યા વધારી દો। આપણા ખેતરમાં અસ્તવ્યસ્ત રીતે 100 ફૂલ ચાપવા અને ઝીંડવા તોડી તેનું નિરીક્ષણ કરો। જો 5 કરતાં વધારેમાં ઈયળ નીકળે તો તાત્કાલિકથી દવા છાંટી દો। ઉપદ્રવિત થયેલા ફૂલ ચાપવા અને ઝીંડવા ખેતરમાંથી તોડીને નાશ કરો। ઓગસ્ટ માસ દરમિયાન મિત્ર જીવાતના ઈંડાના કાર્ડ પણ આપણે ખેતરમાં લગાવવા જોઈએ। કપાસમાં ફૂલની અવસ્થા પર બ્યુવેરિયાનો છંટકાવ કરવો જોઈએ। દરેક છંટકાવમાં લીંબોડીનું તેલ તેમજ ઈંડાનાશક અને ઈયળનાશક દવાનો ભેગી કરીને છંટકાવ કરવો જોઈએ। કપાસમાં બિનજરૂરી અને વધારે પિયત આપવું નહીં। રાત્રિના સમયે પ્રકાશ પિંજર મૂકવા જોઈએ। કપાસમાં આ જીવાતનો ઉપદ્રવ છેલ્લે વધુ જોવા મળતો હોવાથી જીવાતની હાજરી પ્રમાણે છેલ્લે સુધી દવા છાંટવી જોઈએ। કપાસના પાકમાં છેલ્લી વીણી પૂરી કર્યા બાદ ઢોરને ચરવા દો। પાક પૂરો થઈ ગયા બાદ ખરી પડેલા ઝીંડવા વગેરે કપાસના કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો। કપાસના પાકની સાઠીનો ક્યાંય સંગ્રહ કરવો નહીં, બાળી નાખવી અથવા તો જમીનમાં વ્યવસ્થિત રીતે પકવીને ખાતર બનાવી દેવું। ઊંડી ખેડ કરીને જમીનને તપવા દેવી, વહેલું વાવેતર કરવું નહીં, શક્ય હોય તો સમૂહમાં સાથે જ વાવણી કરવી હિતાવર છે। તો મિત્રો, હવે આપણે સૌથી મહત્વની અને સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સામાન્ય રીતે ગુલાબી ઈયળ મિત્રો એક જ ઝીંડવું બગાડે, એક ઝીંડવોમાંથી બીજા ઝીંડવામાં પ્રવેશતી નથી। જેમ કે લીલી ઈયળ પહેલાં એક ઝીંડવું બગાડતી, ત્યારબાદ બીજું ઝીંડવું બગાડતી, એક ચાપવું બગાડે ત્યારબાદ બીજું ચાપવું બગાડે, એવું ગુલાબી ઈયળ કરતી નથી। જેથી મિત્રો, આપણે જો કપાસના જાતની જો વ્યવસ્થિત પસંદગી કરી હોય, જેમ કે મધ્યમ કદના ઝીંડવાવાળી જાત જેવી કે સૈરાટ કપાસ બિયારણ જેવી જાતની પસંદગી કરી હોય, તો આપણે ગુલાબી ઈયળનું નુકસાનની ટકાવારી ખૂબ જ ઘટાડી શકીએ। મિત્રો, કપાસમાં કુદરતી નિયમ છે કે જે જાતમાં ઝીંડવું મોટું તેમ ઝીંડવાની સંખ્યા ઓછી, જે જાતમાં કપાસના ઝીંડવાનું કદ મધ્યમ હોય તો એવી જાતોમાં
ઝીંડવાની સંખ્યા ખૂબ જ વધુ હોય છે, જેથી આપણે વાત કરીએ એમ કે ગુલાબી ઈયળ એક જ ઝીંડું બગાડે બીજું ઝીંડું બગાડતી નથી, તો સામાન્ય રીતે મોટા ઝીંડવાવાળી જાત કરતાં સૈરાટ જેવી જાતોમાં ઝીંડવાની સંખ્યા વધુ હોવાથી ગુલાબી ઈયળનું નુકસાન આપણે ખૂબ જ ઘટાડી શકીએ. નિયંત્રણ કરવા માટેની જંતુનાશક દવાઓ પ્રોફેનોફોસ 40% અને સાયપરમેથ્રિન 4%, જે પ્રોફેક્સ સુપરના નામથી બજારમાં મળે છે, જેનું પ્રમાણ 40-45 મિલી પ્રતિ 15 લિટરના પંપમાં નાખીને છંટકાવ કરવો. આના સિવાય ડેનિટોલ 40 મિલી પ્રતિ પંપ અથવા તો ટ્રેસર, જેમાં સ્પિનોસેટ 45% આવે છે, તે 7 મિલી પ્રતિ પંપ અથવા તો નોવાલ્યુરોન અને ઇન્ડોક્સા કાર્બ, જે પ્લિથોરા નામથી બજારમાં મળે છે, એનું 30-40 મિલી પ્રતિ પંપ લેખે, અથવા તો એમામેક્ટિન બેન્ઝોએટ, જે પ્રોક્લેમના નામથી બજારમાં મળે છે, એનું 8 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે નાખીને છંટકાવ કરવો. મિત્રો, એકની એક દવા વારંવાર ઉપયોગ કરવો નહીં, હંમેશા દવાઓ વારાફરતી અદલી બદલી કરીને જ છંટકાવ કરવો. આના સિવાય મિત્રો, દરેકે દરેક છંટકાવમાં લીંબોડીનું તેલ 10,000 ppm 20-30 મિલી પ્રતિ પંપ લેખે છંટકાવ કરવો જોઈએ. તો મિત્રો, આવા જ નવીન વિડીયો ખેતીમાં નવીન તંત્રજ્ઞાન જાણવા માટે જોતા રહો કૃષિ સંવાદ યુટ્યુબ ચેનલ. હમણાં જ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.